હલો મિત્રો, હું વિજય ચિહલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં. મિત્રો, આજે આપણા આ વિડીયોમાં વોટ્સએપની એક એવી ટ્રીક વિશે જાણવાના છીએ તે તમને ખૂબ જ ઉપયોગી થશે અને તે ટ્રીક તમારું ઘણું કામ ઓછું કરી શકે છે. ઘણીવાર આપણે એવું થતું હોય છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિને આપણે વોટ્સએપ ચેટ કરવાનું થતું હોય છે, તેને કોઈ નંબર મોકલવાનો તે કોઈ માહિતી મોકલવાની હોય, તેવા સંજોગોમાં આપણે તેનો નંબર સેવ ના કરવો હોય અને આપણે તેને વોટ્સએપમાંથી મેસેજ કરવો હોય તો કઈ રીતના કરી શકાય તેના વિશે જાણશું. ત્યારબાદ આ વિડીયોમાં હું તમને બે ટ્રીક બતાવવાનો છું કે તમે તેને કઈ રીતના ડાયરેક્ટ મેસેજ કરી શકો છો નંબર સેવ કર્યા વગર. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ. તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે, ત્યાં જઈ અને સર્ચ કરવાનું છે. મિત્રો, સર્ચ બોક્સમાં તમારે આ WA જે છે તે વોટ્સએપ લખેલું છે, ત્યારબાદ મી એટલે કે મારા એકાઉન્ટથી અને સ્લેશ, ત્યારબાદ જે આ 91 છે આપણો કન્ટ્રી કોડ છે એટલે તે ટાઈપ કરવાનો છે, ત્યારબાદ જે તે મોબાઈલ પર તમે વોટ્સએપ કરવા માંગતા હોય તેનો 10 આંકડાનો નંબર લખવાનો છે. આટલું થયા બાદ તમારે જે આ એન્ટર છે તેના પર ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો તો આ રીતના પેજ ઓપન થશે. તેની અંદર ચેટ ઓન વોટ્સએપ જે તે નંબર આપણે ટાઈપ કર્યો છે તે બતાવશે, તો કન્ટિન્યુ ટુ ચેટ છે તેના પર આપણે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો તો અહીં મારે બે એકાઉન્ટ છે, વોટ્સએપ બિઝનેસ પણ છે, તો આપણે વોટ્સએપથી જ્યારે મેસેજ કરીએ તો તેના પર ક્લિક કરો. જેવું તમે ક્લિક કરશો તો આપણે તે નંબર પર આવી ગયા છીએ. હવે અહીંથી તમે હાય લખી અને તેને મોકલી શકો છો આ રીતના. મિત્રો, આ મારો જ નંબર છે એટલે મેં અહીં સેવ નથી કરેલો અને હું મારા જ મોબાઈલ નંબર ઉપર આ જે મેસેજ છે તે મોકલી રહ્યો છું. ત્યારબાદ તમે તમારા જ નંબર ઉપર કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો તમે અહીંથી મોકલી શકો છો, તમારા જ નંબર ઉપર તે તમે સેવ કરી શકો છો. તો આટલી સિમ્પલ રીતે તમે કોઈ પણ અજાણ્યા વ્યક્તિને ચેટ કરી શકો છો. ત્યારબાદ પાછું આવી જવાનું છે અને આપણે હવે બીજી ટ્રીક જાણવાના છે. મિત્રો, ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું છે અને ત્યાં જઈ અને તમારે સર્ચ કરવાનું છે ક્લિક ટુ ચેટ વોટ્સએપ. જેવું તમે સર્ચ કરશો તો અહીં તમને ઘણી બધી એપ્લિકેશનો જોવા મળશે. જે આ બીજા નંબરની જે એપ્લિકેશન છે, આ સિમ્બોલ વાળી જે એપ્લિકેશન છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો તો તમારે આ એપ્લિકેશનને અહીંથી ઇન્સ્ટોલ કરી લેવાની છે. મેં ઓલરેડી આને ઇન્સ્ટોલ કરેલી છે તો ઓપન કરીશ. અહીંથી જેવું ઓપન કરશો તો તમને આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમે જે તે નંબર પર જ્યારે મેસેજ કરવા માંગતા હોય તો તે તમારે અહીંથી ટાઈપ કરવાનો છે. મિત્રો, જો કોઈ તમે બહારના દેશમાં કોઈ ચેટ કરવા માંગતા હોય તો અહીંથી તમારે કન્ટ્રી કોડ સિલેક્ટ કરી લેવાનો છે. આપણે જ્યારે ઇન્ડિયામાં મોકલતા હોય તો આપણો જે કોડ છે 91 એ જ સિલેક્ટ કરવા દેશું. ત્યારબાદ અહીંથી તમારે નંબર ટાઈપ કરવાનો છે. ટાઈપ કર્યા બાદ તમારે જે વોટ્સએપનું સિમ્બોલ છે તેના પર ક્લિક કરવાનું છે. અહીં તમને નાનકડી એડ પણ આવી શકે છે, તેને ક્લોઝ કરવાની છે. જેવું તમે ક્લોઝ કરશો તો તમારું જે વોટ્સએપ છે તેના પર ક્લિક કરો અને અહીંથી તમે આપણે જોઈ શકીએ છીએ કે આપણે આપણા જે ચેટ કરવાનું છે તે વ્યક્તિના નંબર પર આવી ગયા છે અને અહીંથી હાય લખી અને આપણે તેને ચેટ કરી શકીએ છીએ. તો આટલી સરળ રીતે તમે નંબર એડ કર્યા વગર પણ ચેટ કરી શકો છો તમારા કોઈ પણ અજાણ્યા નંબર ઉપર. તો આ રીતના આપણે સરળતાથી ચેટ કરી શકીએ છીએ. મિત્રો, તમને આ મારો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહો અને આવી જ અવનવી ટ્રીક અને નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કંઈ પણ ક્વેરી ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કહી શકો છો.